मित्र आज बात करवानी छे કાઠિયાવાડના એક એવા સંત જે જેમણે ઘણું મોટું મતદાન અને મોટું નામ સૌરાષ્ટ્રની ભૂમિમાં મળ્યું છે જેનું નામ છે સંત શ્રી વેલનાથ બાપુ। તો મિત્રો ચલો શરૂ કરીએ ગિરનારના સંત શ્રી વેલનાથ બાપુના સંપૂર્ણ જીવન ચરિત્ર વિશે। જૂનાગઢમાં આવેલ નાનકડું ગામ પાદરિયાની વાત છે। गाम में भक्त बोगाजी ठाकोर अने अमरबा नामना दंपति रहता था। खूबज मेहनत करी खेती काम करी पोतानु गुजरान चलावता। 40 वर्षनी उम्र बोगाजी ठाकोरनी थवा छता तेमने खोळानो खूंदनार कोई न हतो। तेथी तेमने बन्नेए निर्णय लीधो के सवारमां भगवान शिवनी पूजा कर्या बाद ज अन्न जल लेशुं। एक वर्ष सुधी आवुं चाल्युं અને એક વખત અમરબા મંદિર પાસે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। ત્યાં ભગવાન શિવની લિંગમાં અવાજ આવ્યો, હે બોગાજી, હે અમરબા, તમે ચિંતા ના કરશો, તમારા ઘરે અષાઢ સુદ બીજના દિવસે સિદ્ધ પુરુષ જન્મ લેશે। તમે હવે અહીં દરરોજ આવશો નહીં, આવવાની જરૂર નથી। અને સમય જતાં વિક્રમ સંવત 1445 તે દિવસ હતો અષાઢ સુદ બીજ અને વહેલી સવારે સિદ્ધ પુરુષનો જન્મ થયો। વહેલી સવારે જન્મ થયો હોવાથી તેમનું નામ વેલો પાડવામાં આવ્યું। વેલો સમય જતાં ભક્તિમય વાતાવરણમાં મોટો થયો। 9-10 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ સ્વતંત્ર જીવન જીવવા લાગ્યો। એક દિવસ વેલાએ પિતા બોગાજી ઠાકોરને કહ્યું, બાપુ, હવે હું પણ કામ કરીશ, તેથી તમે સાધુ સંતો અને અતિથિની સારી રીતે સેવા કરી શકશો। એમ તેમ કરીને વેલાના માતા પિતાએ હા પાડી દીધી અને વેલા પહોંચ્યા શેરગઢ ગામ। શેરગઢમાં વેલા જસમત પટેલ નામના પાટીદારના ઘરે પહોંચ્યા। એ સમયે સર્વ પાટીદાર પરિવારો ખેતી સાથે જોડાયેલા હતા। ગામમાં બધા પટેલોમાં જસમત પટેલ થોડાક નીચા ખેડૂત હતા। વેલાજી તેમના ઘર પાસે ગયા અને જસમત પટેલે પૂછ્યું, બાપા, મને કામે રાખશો? પરંતુ આમ તેમ કરીને જસમત પટેલે તેમને કામની હા પાડી દીધી। ત્યારબાદ જસમત પટેલના પત્ની ઘર બહાર આવ્યા અને તેમણે વેલાને ઘરે રાખવાની ઈચ્છા પ્રગટ કરી અને જસમત પટેલ પણ માની ગયા, કારણ કે તેમને પણ સંતાન સુખ ન હતું। ઘરમાં માત્ર બંને દંપતી જ હતા અને વેલાના આતા જસમત પટેલ અને પોતે વેલાજી બંને બીજે દિવસે સવાર પડીએ ખેતી કરવા નીકળી ગયા। જસમત પટેલે દરબારનું ખેતર ખેડવા માટે રાખ્યું હતું। આખો દિવસ ખેતરમાં ખેતી કામ કરી વેલાજી માતા પિતાના પગ દબાવી પછી સૂઈ જતા। જોત જોતામાં કોઈ પુત્ર વેલો જસમત પટેલ સાથે રહી યુવાન દીકરો થઈ ગયો। સમય જતા જતા જસમત પટેલની પત્ની પટલાણીએ એક પછી એક એમ 7 બાળકોને જન્મ આપ્યો। પટલાણીને આભાસ થયો કે વેલાના આગમનથી આખું ઘર હરીભર્યું થઈ ગયું છે। તેમ છતાં વેલા પ્રત્યે પટલાણીનો હેત ઓછો ન થયો। એક દિવસે વેલો સાંજે ઘરે આવે છે, ત્યાં ફળિયામાં માણસોનું ટોળું અને જમીન પર પટલાણી પર કાપડ ટાંગી જોયા। પટલાણીને 7 સાપે ડંક માર્યો હતો, તેથી તેઓ આ સ્થિતિમાં હતા। વેલાએ આપણને પૂછ્યું, આ શું થયું છે? ત્યારે જસમંત પટેલે કહ્યું, તારી માં હવે આપણને બધાને છોડીને જતી રહી છે। ત્યાં વેલા બોલ્યા, આવું ના હોય, માં પાસે જઈને અવાજ કરે છે, હે માં, ઉઠો, મારે રોટલા ખાવા છે। ત્યાં અચાનક સાપનું ઝેર ઉતરી ગયું અને માતા ઊભા થઈ ગયા અને વેલાને ભેટી પડે છે અને ફરીથી તેમનું કુટુંબ સુખી થઈ ગયું। આ હતો વેલા બાપાનો પહેલો પરિચય। એક વખત ગામમાં કોઈ માણસે જસમત પટેલને કાન ભંભેર્યા અને વેલા વિશે ભડકાવ્યા। જસમત પટેલના કાને કહ્યું, તમારો સાથીદાર વેલો તો આખો દિવસ વૃક્ષની છાયડામાં આરામ કરે છે અને રાત્રે જ્યાં ભજન હોય ત્યાં પહોંચી જાય છે, જો આમનામ ચાલ્યું ને તો તમારી પાસે છેલ્લે કાંઈ રહેશે નહીં। આ વાત સાંભળી જસમત પટેલે વિચાર્યું, હું ખેતર જઈને જોઉં છું, જો વેલો છાયડામાં આરામ કરતો હશે તો તેને પાટું મારીને જગાડીશ। આમ વિચારી
જસમત પટેલ ખેતરે જવા નીકળ્યા ને ખેતરે પહોંચ્યા તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જોયું તો વેલાજી વૃક્ષ નીચે છાંયડામાં આરામ કરતા હતા, પરંતુ તેમનું કામ ચાલુ હતું. જસમત પટેલે ખેતર પર નજર કરી તો જોયું કોદાળી એનું ખોદકામ એની રીતે કરે, ઉપર જઈ નીચે જઈ, છોડવું કાપી પાછું નીચે જઈ ઉપર જઈ, એવી રીતે આપમેળે કોદાળી ચાલતી હતી. આ બધું જોઈ જસમત પટેલ ખૂબ નોય પામ્યા. તેમણે વિચાર્યું આ દીકરો ખરેખર કોઈ મહાપુરુષ છે, એના પર મેં શંકા કરી, આ તો મારું મહાપાપ કહેવાય, એમ કહી ખૂબ પછતાયો અને હિપકે હિપકે રડે છે. ત્યાં વેલો જાગી ગયો અને આપા પાસે આવી જસમત પટેલને પગે પડી જાય છે. જસમત પટેલ તેમની માફી માગે છે. પછી વેલા બાબા કહે છે અહીંયા મારું પુનર્જન્મનું ઋણ પૂરું થાય છે અને હવે હું મારા ગામ પાદરિયા મારા માતા પિતા પાસે જાઉં છું. બંને ઘરે જાય છે, પટલાણી પાસે પહોંચ્યા. પટલાણીને કાને વાત આવતા જ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. આમ જસમત પટેલ અને પટલાણીએ વેલાને દીકરા તરીકે નહીં પરંતુ એક મહાત્મા તરીકે બિરદાવ્યા. અને પછી વેલા ત્યાંથી નીકળી પાદરિયા ગામે પહોંચે છે અને માતા પિતાને પગે લાગી આશીર્વાદ લે છે. વેલનાથ બાપાના માતા પિતા વેલનાથને જોઈ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. એક દિવસ વેલનાથ ગાયો લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક સાધુઓનું ટોળું જોઈ ત્યાં બેઠું હતું. ત્યાં જઈને વેલનાથ બાપાએ બધા સંતોને દૂધ પાયું. તેથી સંતોએ વેલનાથ બાપાને કંઈક માગવા માટે કહ્યું. ત્યારે વેલનાથ બાપાએ કહ્યું મારે કંઈ નથી જોતું, મને કંઠી બાંધો અને મને શિષ્ય બનાવો. પરંતુ સાધુઓએ કહ્યું અમને અમારા ગુરુ તરફથી આ વાત માટે મંજૂરી નથી. અમારા ગુરુ ગુરુ પૂર્ણિમાના દિવસે એક વખત ગિરનારની તળેટીમાં ગુફામાં દર્શન આપે છે, તેથી વેલા બાપાએ તેમને મળવાનું મન બાંધી લીધું. ગુરુ પૂર્ણિમા નજીક આવી અને વેલનાથ બાપુ તે દિવસે ભવનાથમાં ભગવાન શિવના દર્શન કરી ભવનાથની તળેટીમાં પહેલા ગુરુ પાસે પહોંચે છે. ત્યાં જઈને જોયું તો તેમને ગુરુ દેખાયા. લાંબી લાંબી જટાવાળા તેજસ્વી જોગી શિલા પર આસન વાળીને બેઠા હતા અને તે ગુરુ હતા સંત શ્રી વાઘનાથ બાપુ. સંત શ્રી વાઘનાથ બાપુ વેલનાથ બાપુને જોઈ સમજી જાય છે અને દિવ્ય દ્રષ્ટિથી અંતરમાં વિચારે છે કે આ સામે કોઈ મહાપુરુષ લાગે છે અને મને ભગવાન શિવનો અંશ પણ દેખાય છે. સંત શ્રી વાઘનાથ બાપુ વેલનાથને ગિરનારની 12 પરિક્રમા કરવા માટે કહે છે અને વેલનાથ વાઘનાથ બાપુના કહેવા મુજબ 12 પરિક્રમા પૂરી કરી તેમની પાસે આવે છે અને સંત શ્રી વાઘનાથ બાપુ વેલનાથને નાથની ઉપાધિ આપે છે અને ઘરે જઈને માતા પિતાને સેવા કરવાનું તથા ભગવાનનું કામ કરવાનું કહે છે. આમ ગુરુ સંત શ્રી વાઘનાથ બાપુના આશીર્વાદથી વેલામાંથી વેલનાથ નામ પડ્યું અને વેલનાથ સંત શ્રી વેલનાથના નામથી ઓળખાયા. વેલનાથ ઘરે આવે છે અને માતા પિતા તેમને જોઈ રાજી થઈ જાય છે. ત્યારબાદ વેલનાથના લગ્ન માંડવણ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે થયા. બંને દીકરીઓ ખૂબ જ સંસ્કારી અને ગુણવાન હતી. થોડા સમય પછી વેલનાથ ટીમડી નામના ગામે સત્સંગી જીવન જીવતા કુંભાર પૂંજા ભગતને ત્યાં આવે છે. પૂંજા ભગતને આદેશ નામ આપતા જ ભગત વેલનાથ બાપુને ઓળખી જાય છે. ત્યારબાદ આખું ગામ તેમના સત્સંગી કાર્યમાં જોડાઈ જાય છે અને પૂંજા ભગત વેલનાથ બાપાને ગુરુ ધારણ કરે છે. એક વખત પૂંજા ભગત એક ગામે પહોંચ્યો. ત્યાં પૂંજા ભગત કોળી રામ ધાંગડાને ઘેર પહોંચ્યા. ત્યાં જઈ પાણી પીધું અને જોયું તો તેમના ઘરે કુળદેવીનો પ્રસંગ હતો અને પશુ બલિની પરંપરા. પૂંજા ભગત આ બધું જોઈ સતત વેલનાથ નામનું સ્મરણ કરવા લાગ્યા. રામ ધાંગડા તળવા લઈ પશુ બલિ ચડાવે છે ત્યાં કંઈક અવાજ આવ્યો. અચાનક રામનો દીકરો મરી ગયો. રામ આ બધું જોઈ હેબતાઈ ગયો. ત્યારે પૂંજા ભગતે કહ્યું તમે પશુ બલિ ચડાવો અને તમારો પુત્ર આ હાલતમાં છે તો વિચારો પશુની શું હાલત થતી હશે. આમ કહી પાણીની જાર લઈ સંત વેલનાથનું નામ યાદ કરી રામના દીકરા પર છાંટે છે
ત્યારે રામનો દીકરો જય ગિરનારે બોલતો બોલતો ઉભો થાય છે। આમ વેલનાથ બાપાનો આવો ચમત્કાર પરચો જોઈ રામ ધાંગડા વેલનાથ બાપા પાસે પહોંચે છે અને સંત વેલનાથ બાપુને ગુરુ ધારણ કરે છે। પરંતુ એક વખત કોળી રામ ધાંગડાને તેની પત્નીએ પશુના ચામડાની લાલચ જગાડી અને ત્યાં નદી કિનારે એક પશુ છે તેવી વાત કહી। તેથી નદી કિનારે ઊભેલા પશુ રોજ નામના જાનવરની રામ ધાંગડાએ 9 ગોળી મારી હત્યા કરી નાખે છે। થોડાક સમય પછી કોઈક રામને બોલાવવા આવ્યું અને કહ્યું, સંત વેલનાથ તમને બોલાવે છે। ત્યાં રામ ધ્રુજવા માંડે છે અને લાલચ માટે વચન છોડી દે છે। રામ ગમે તેમ કહી વેલનાથ બાપા પાસે પહોંચ્યા। ત્યાં વેલનાથ બાપાએ રામને હાથમાં 9 ગોળીઓ જે તેણે રોજડાને મારી હતી તે આપી। આમ રામ ખૂબ જ પસ્તાયા અને વેલનાથ બાપાને પગે પડી ગયા, માફી માગવા લાગ્યા। પગ પકડતા પકડતા રામ ધાંગડા 5 વખત ભજન બોલ્યા પછી વેલનાથ બાપાએ તેને ક્ષમા કરી દીધા। આમ રામ ધાંગડો રામમાંથી રામૈય બન્યો। તેથી રામૈયાએ ગુરુ સંત શ્રી વેલનાથ બાપુને સંબોધીને 360 ભજન લખ્યા અને રામૈયો સંત રામૈયો કહેવાયા। મિત્રો, વેલનાથ બાપાએ આવા ઘણા પરચા બતાવેલા છે। હવે સમય આવ્યો વેલનાથ બાપાના આ દુનિયામાંથી વિદાય લેવાનો। ચૈત્ર સુદ પૂનમના દિવસે સંત શ્રી વેલનાથ બાપુ દેવ થઈ ગયા હતા। આ દિવસે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે વેલનાથ બાપુની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે। તેમના ભાઈ ભક્તો દ્વારા વેલનાથ બાપુની રથયાત્રા કાઢવામાં આવે છે, રેલી કાઢવામાં આવે છે અને તેમને પ્રાર્થના કરવામાં આવે છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।